વેલકમ બેક ટુ ફૂડ ફિટનેસ આજે આપણે બનાવીશું બટાકાનું શાક બટાકાનું શાક જનરલી આપણા બધાના ઘરે બનતું હોય છે પણ અહીંયા હું તમને બટાકાનું શાક થોડી અલગ રીતે બનાવતા શીખવાડીશ અને અહીંયા આપણે એકદમ સરસ ઘટ્ટા રસાવાળું શાક બનાવીશું અને હું તમને એક વાત કહી દઉં કે અહીંયા રસો ઘાટો કરવા માટે આપણે પૌવાનો ઉપયોગ નથી કરવાના એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટનો ઉપયોગ કરી અને આપણે એકદમ સરસ ઘટ્ટા રસાવાળું અને ખૂબ જ ટેસ્ટી બટાકાનું શાક બનાવીશું તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનશે રેસીપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો હવે સૌથી પહેલા બટાકાનું શાક બનાવવા માટે મેં અહીંયા ત્રણ મીડિયમ સાઈઝના કાચા બટાકા લીધા છે આપણે પહેલા એની છાલ ઉતારી બટાકાની બરાબર છાલ ઉતાર્યા પછી હવે આપણે એને સમારવાના છે તમારે જે પણ સાઇઝના બટાકાના શાક માટે ટુકડા જોતા હોય એ પ્રમાણે તમારે બટાકાને સમારી લેવાના છે હું અત્યારે અહીંયા મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરું છું બટાકાને સમાર્યા પછી એ થોડા કાળા પડી જતા હોય છે તો એના ટુકડાને તમારે પાણીમાં જ રાખવાના એટલે એ કાળા ના પડે તો અહીંયા મેં બધા જ બટાકાને સમારી લીધા છે હવે આપણે શાક બનાવવા માટે સૌથી પહેલા કુકરમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું જો તમારે થોડું શાકમાં તેલ વધારે જોઈતું હોય તો અઢીથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પણ તેલ મૂકી શકાય તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલા ધાણા વન ફોર્થ ટી સ્પૂન જેટલા તીખા વન ફોર્થ ટી સ્પૂન મેથી દાણા બે થી ત્રણ નાના બાદિયાના એક મીડિયમ સાઇઝનો લવિંગ અને તજનો ટુકડો ઉમેરીશું સાથે આમાં આપણે એક તેજપત્તું અને એક સૂકું લાલ મરચું ઉમેરીશું આ આટલા ખડા મસાલાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તમારી પાસે કોઈ મસાલા ના હોય તો સ્કીપ પણ કરી શકાય ત્યારબાદ અહીંયા આપણે અડધી ટી સ્પૂન જેટલી રાઈ અને અડધી ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દેશું અને આ મસાલાને આપણે બરાબર થવા દેવાના છે બધી રાઈ જીરું અને મસાલા એકદમ સરસ ક્રેકલ થાય ત્યાં સુધી તમારે થવા દેવાના છે મસાલાને અને અત્યારે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની એટલે તમારા મસાલા બળી ના જાય તો અહીંયા આપણા આ મસાલા થોડા થઈ ગયા છે હવે આપણે આમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું મીઠા લીમડાથી બટાકાના શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો દસ થી બાર નંગ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરવાના છે ત્યારબાદ હવે ગેસની ફ્લેમને મીડિયમ કરી અને આપણે એક મીડિયમ સાઇઝનું ટમેટો ઉમેરીશું ઝીણું સમારીને લેવાનું છે અને જો તમારી પાસે ટમેટું ના હોય અથવા તો બટાકાના શાકમાં ટમેટું ના ભાવતું હોય તો એને સ્કીપ પણ કરી શકાય આ શાકને તમે ટામેટા વગર પણ બનાવી શકો છો હવે એકદમ સોફ્ટ ટામેટું થાય ત્યાં સુધી તમારે ટામેટાને તેલ સાથે થવા દેવાનું છે હવે જ્યાં સુધી આપણા ટમેટા સતળાય છે ત્યાં સુધીમાં આપણે શાકના સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટની તૈયારી કરી લઈએ તો એના માટે મેં અહીંયા અડધો કપ ચવાણું લીધું છે આ તીખું મીઠું ચવાણું છે તમને માર્કેટમાં ખૂબ જ ઇઝીલી મળી જાય છે અને પૌવા કરતાં તમે આ ચવાણું શાકમાં ઉમેરશો તો તમારા શાકનો સ્વાદ પણ સરસ આવશે અને એકદમ સરસ ઘાટ્ટો રસો તૈયાર થશે અહીંયા તમારે આ ચવાણાનો પાવડર નથી કરવાનો આ રીતે અધકચરું વાટી લેવાનું છે તમે હાથથી ભૂકો કરી અને ઉમેરો તો પણ ચાલે અહીંયા મેં ચવાણાનો અતકચરો ભૂકો કરી લીધો છે અને આપણા ટામેટા પણ સરસ ગળી ગયા છે તો હવે આપણે જે બટાકાને કટ કરીને રાખ્યા છે એમાંથી બધું પાણી કાઢી અને બટાકાને આપણે શાકમાં ઉમેરી દઈશું બટાકાને ટામેટા સાથે ઉમેર્યા પછી હવે આમાં આપણે મસાલા કરી લેશું અહીંયા આપણે મસાલાની ક્વોન્ટિટી થોડી ઓછી રાખશું કેમ કે આપણે ચવાણું ઉમેરવાના છીએ તો એમાં પણ મસાલા હોય છે તો અહીંયા મેં એક પિંચ જેટલી હિંગ ત્યારબાદ એક ટી સ્પૂન જેટલું મરચું એક ટેબલ સ્પૂન જેટલું જીરું અને અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું આટલું ઉમેર્યા પછી અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું જો તમારે શાકમાં ગળાશ જોતી હોય તો એક ટી સ્પૂન જેટલો ગોળ કે ખાંડ પણ ઉમેરી શકાય મસાલા ઉમેરી અને આપણે મસાલાને શાક સાથે બરાબર મિક્સ કરી લેશું તો અહીંયા મેં શાકને બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે શાકમાં પાણી ઉમેરવાનું છે તો પહેલાં આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરી અને શાક સાથે પાણીને બરાબર મિક્સ કરી લેશું હજી મને અહીંયા પાણી થોડું ઓછું લાગે છે તો આપણે હજી વન થર્ડ કપ જેટલું પાણી ઉમેરીશું તમારે શાકમાં જે પ્રમાણે રસો જોતો હોય એ પ્રમાણે પાણી ઉમેરી શકાય હવે પાણી ઉમેર્યા પછી આપણે શાકને એકવાર બરાબર મિક્સ કરી લઈએ અને પછી શાકમાં થોડા પાણીની અંદર નાના નાના બબલ આવવા માંડે એટલે આપણે એમાં જે ચવાણાનો ભૂકો કરીને રાખ્યો છે એને ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો નાના નાના બબલ આવવા માંડ્યા છે તો આમાં આપણે ચવાણું ઉમેરી દઈશું બિલકુલ આ રીતે બધી બાજુ સ્પ્રેડ કરી અને તમારે ચવાણું ઉમેરી દેવાનું બધા જ ઉમેર્યા પછી હવે અહીંયા તમારે ચમચો નથી ફેરવવાનો ગેસની ફ્લેમને મીડિયમ કરી અને આ રીતે કુકરને હેન્ડલથી પકડી અને શાકને એકવાર મિક્સ કરી લેવાનું છે અને ઢાંકણું બંધ કરી અને આ શાકને લો ટુ મીડિયમ ફ્લેમ પર તમારે ચારથી થી પાંચ વિસલ થાય ત્યાં સુધી થવા દેવાનું છે જો વધારે ગળેલું શાક ભાવતું હોય તો વધારે પણ વિસલ કરી શકાય ચાર થી પાંચ વિસલ થઈ ગઈ છે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેસુ અને કુકરનું પ્રેશર એની જાતે જ પૂરું થવા દેસુ તો અહીંયા કુકરનું બધું પ્રેશર પૂરું થઈ ગયું છે હવે આપણે શાકને એકવાર ખોલી અને ચેક કરી લઈએ તો અહીંયા આપણું શાક બિલકુલ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ થીક શાક બની ગયું છે આપણે આને સર્વિંગ પ્લેટમાં કાઢતા પહેલાં ઉપરથી થોડી ઝીણી સમારેલી કોથમરી સ્પ્રિંકલ કરી દઈશું અને પછી આપણે આ શાકને ગરમા ગરમ એક પ્લેટમાં કાઢી લેશું તમે જોઈ શકો છો એકદમ સરસ ઘાટ્ટો રસો થયો છે અને આ શાક ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ શાકને તમે ગરમા ગરમ પૂરી કે પછી પરાઠા સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે અહીંયા આપણું બટાકાનું શાક બિલકુલ તૈયાર છે તો તમે આ રીતથી રીત થી અને એકવાર બટાકાનું શાક જરૂર બનાવજો અને તમારું શાક કેવું બને છે એ એ મને મને કમેન્ટ કમેન્ટ બોક્સમાં બોક્સમાં જરૂર જણાવજો તમે કંઈ અલગ રીતથી બટાકાનું શાક બનાવતા તો પણ જરૂરથી કહેજો તમારી રીત સારી હશે તો હું મારા બધા સબ્સ્ક્રાઇબર સાથે જરૂરથી શેર કરીશ મારી રેસિપી તમને સારી લાગી હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક ફોર વોચિંગ